गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप पार्ट त्रण हूँ पतंगियों मरा पीलू एम भाग छू आप पेज नंबर 46 सुधी आग जी गया। आज आप पेज नंबर 47 जीशू। हमें विद्यार्थी मित्रों, आप पेज नंबर 47 पर जुए आप चौकठा में पांच पांच जीवजंतुओं नाम शोधी काढ़ो, तेनी फरते गोल करो। अहीं आ कोठो आपेलो छे, एमांथी जीवजंतुना नाम शोधी एना उपर गोल करवानो छे। तो चालो आपणे शोधीए। पहला मां जो मा क ड, तो आ शुं छे? जीवजंतु। एना उपर शुं करवानुं छे? गोल करवानो छे। तो माकड। एना पछी बीजी लाइन में जू, पछी शू छे? जो क रो री यो, तो करोड़िया ऊपर पण आपणे शू करीशू? गोल, ज्यांथी बनतो होय त्यां आपणे गोल करवानो छे। पछी वन दो, अहींया आम त्राशु लईशू तो बीजो एक जीवजंતુ बनी જશે, એ છે વંદો। હવે છેલ્લી લાઈનમાં જોઈએ, જો કયું છે આ? કયું જીવજંતુ બનશે? ઈયળ। તો આ બની ગયું ઈયળ। તો માકડ, જૂ, વંદો, કરોળિયો અને ઈયળ આ જીવજંતુ બની ગયા। હવે આગળ જોઈએ, અહીંયા બીજા બે કોષ્ટક આપ્યા છે, એમાંથી આપણે જીવજંતુ શોધવાના છે। તમારી ચોપડીમાં હોય આ કોષ્ટક તો તમે શોધી એના ઉપર ગોળ કરજો, બરાબર। તો અહીંયા આપણે પહેલું છે મચ્છર, તો મચ્છર ઉપર શું કરીશું આપણે? ગોળ। પછી બંદો, કીડી થઈ ગયું। પછી તમરું, તો તમરું પર પણ આપણે ગોળ કરીશું, બરાબર। એવી જ રીતે અહીંયા વીંછી, ઉધઈ, મકોડો, ફૂદું, ઈયળ, એવી રીતે તમારે કોષ્ટકમાંથી જીવજંતુના નામ શોધી એના ઉપર ગોળ કરવાના છે। હવે નીચે નીચેના શબ્દો ઓળખી કાઢો, મોઢેથી બોલો અને લખો। નીચે આ શબ્દો આપ્યા છે એ ઓળખી કાઢવાના છે અને મોઢેથી બોલીને લખવાના છે। તો આ શું લખ્યું છે? અવલોકન। શું છે? અવલોકન। તો અહીંયા આપણે લખીશું અવલોકન। પછી છે જરૂરિયાત, અહીંયા લખીશું જરૂરિયાત। પછી જોઈએ વર્ગીકરણ, તો આપણે લખીશું વર્ગીકરણ, બરાબર। પછી છે પર્યાવરણ, તો અહીંયા લખીશું પર્યાવરણ। અહીંયા શબ્દો એક નાનો, મોટો અને અલગ અલગ લખેલા છે એ આપણે વાંચવાના છે અને લખવાનું છે। આ કયું છે? ત્રિકોણાકાર, તો અહીંયા તમારે લખવાનું છે ત્રિકોણાકાર। હવે નીચેના શબ્દો જોઈએ, હવે નીચે જુઓ, મોઢેથી બોલો અને લખો। નીચે અહીંયા વાક્યો આપ્યા છે, એ વાક્યો આપણે બોલવાના છે અને લખવાના છે। તો આ શું છે? અદ્રેત, અદ્રેત તદ્દન ઢીલો, તો આ બોલતા જવાનું છે અને નીચે લખવાનું છે। ચાલો જોઈએ, અદ્રેત તદ્દન, દ ખોળો છે અહીંયા, તદ્દન ઢીલો, અદ્રેત તદ્દન ઢીલો, પાછળ શું આવશે? પૂર્ણવિરામ। હવે બીજું જોઈએ, રુદ્રની પદ્ધતિ ઝડપી, તો આ શું છે? રુદ્ર,
શું છે? રુદ્ર ની પદ્ધતિ, ધ અડધો અને પાછો દ્ર. રુદ્રની પદ્ધતિ ઝડપી, પાછળ પૂર્ણ વિરામ. પ્રદ્યુતને ચંદ્ર ગમે, તો પ્રદ્યુતને ચંદ્ર ગમે, પાછળ પૂર્ણ વિરામ. ચોથું, સૂરજને પૂંઠામાંથી ઘર સર્જ્યું, તો અહીંયા લખીશું આપણે સૂરજને પૂંઠામાંથી ઘર સર્જ્યું. ઉપર ચંદ્રકાર આવશે અને પાછળ પૂર્ણ વિરામ. તો આ રીતે તમારે શબ્દો બોલતા જવાનું છે અને સુંદર અક્ષરે નીચે લખતા જવાનું છે. પાંચ, અંધારામાં સૂરજ અદૃશ્ય. છ, લાઇટ એટલે વિદ્યુત. તો આ શું છે? ધ્ય છે, એને રસ્વ, વિદ્યુત. હવે સાતમું જોઈએ, આદ્યા અને વિદ્યા બહેનો છે. આદ્યા અને વિદ્યા બહેનો છે, સુંદર અક્ષરે નીચે લખવાનું. આઠ, અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ. કેવું છે? શુદ્ધ. આદ્ર છે, દ અને ર, શુદ્ધ. દ્રષ્ટિ તો છેક અધર લટકી. દસ, ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં. તો આ રીતે શબ્દ બોલો અને નીચે સુંદર અક્ષરે લખો. હવે આગળ જોઈએ, જુઓ, જોડો, બોલો, લખો. જોવાનું છે, જોડવાનું છે, બોલવાનું છે અને લખવાનું છે, બરાબર? તો પહેલું જોઈએ, અહીંયા દ અડધો આપ્યો છે. આ રીતે લીટી હોય એટલે શું થાય? દ ખોળો. દ રુ શ શ અને ટ જોડેલો છે, તો દ્રષ્ટિ. દ્ર બોલીએ છીએ આપણે, એમાં કયો છે? રુ છે, ઋષિ મુનિનો રુ, દ્રષ્ટિ. તો અહીંયા આપણે શું આવશે? કયો દ આવશે? આ દ્રષ્ટિ, દ્રષ્ટિ, બરાબર? તો આ શબ્દ બોલવાનો છે. એવી જ રીતે છે ભદ્ર. તો દ્ર કયા બે શબ્દ ઉપરથી બને છે? દ અને દ અડધો અને ર જોડવાથી શું બને છે? દ્ર. અહીંયા દ્ર કયા શેનાથી બન્યો છે? આ દ્ર, તો દ અને રુ જોડવાથી બન્યો દ્રવા, દ્રષ્ટિનો દ્ર, બરાબર? અને આ ભદ્રમાં દ્ર છે એ દ અને ર જોડવાથી બન્યો છે, તો એનાથી બની ગયો દ્ર. તો અહીંયા આપણે લખીશું ભદ્ર, બરાબર? હવે રુદ્ર, બરાબર? રુદ્ર, તો દ્ર શેનાથી બન્યો? દ અને રથી. તો અહીંયા લખીશું આપણે રુદ્ર, બરાબર? પછી છે ચંદ્ર. ચંદ્ર, તો એ પણ શેનાથી બન્યો? દ અને રથી. તો આ દ્ર એ દ અને રથી બન્યો, ચંદ્ર, બરાબર? એવી જ રીતે આગળ જોઈએ, અદ્રશ્ય. અદ્રશ્ય, દ્ર એ દ અને રૂથી બન્યું છે, અદ્રશ્ય. તો અહીંયા શું આવશે? દ્ર, અદૃશ્ય, અદ્રશ્ય. પછી સૂરજન, સૂરજન, તો સુ પણ રુ, ઋષિમુનિનો રૂથી બન્યો છે, સૂરજન. તો અહીંયા આપણે લખીશું સુ, સૂર્જ ન. એવી જ રીતે અદ્વૈત, તો અદ્વૈત છે એ દ અને બને બે માત્ર પે, એનાથી બન્યું છે અદ્વૈત. તો અહીંયા લખીશું આપણે અદ્વૈત. એવી જ રીતે અહીંયા જુઓ વિદ્યુત, ધ્ય, તો ધ્ય એ દ અને યુથી જોડેલો છે,
विद्युत तो ध्य अने ने रस्व विद्युत ध्य छे ए द अने य थी जोड़ेलो छे बराबर आध्या तो जो ध्य आव्यो ध्य द अने ध्याने कानो छे तो या आव्यो आध्या तो अहींया आवशे ध्या द अने यथी याथी बनी गयो ध्या एवी ज रीते विद्या तो विद्या में पण आध्या जेवुं छे द अर्थो अने या छोड़वाथी बनी गयुं विद्या तो अहींया पण आवशे ध्या एवी ज रीते शुद्ध जो शुद्ध में शुं छे द अर्धो अने ध जोड़ेलो छे शुद्ध तो अहींया आपणे लखीशुं शुद्ध शुद्ध बनी गयुं शुद्ध हवे आगळ जोईए अधर अधर तो ध अर्धो अने आखो ध जोड़वाथी बनी गयुं अधर तो अहींया ध अर्धो अने आखो ध अधर एवी ज रीते पद्धति तो शुद्ध अने पद्धतिमां सरखो छे द अर्धो अने ध जोड़वाथी बनी जाय छे अर्ध तो अहींया लखीशुं पद पद्धति बराबर हवे आगळ जोईए प्रद्योत तो द्यो आव्यो ध्य सेनाथी बने छे द अने य थी बराबर तो ध्यने कानो एकमात्र छे तो यने कानो एकमात्र प्रद्योत अहींया बनी गयो प्रद्योत तो आ रीते तमारे शब्दों बोलता जवाना छे अने लखता जवानुं छे विद्यार्थी मित्रों हवे नीचे जुओ ओळखो आवी रीते तमे तमने बीजा जंतु अने तेमना घरना चित्र बनावता आवडे अलग अलग कागळ पर बनावो तमे बीजा जीवजंतुओना घर जोया होय ए कागळ उपर बनावाना छे आ कोनुं चित्र छे अने कोनुं घर छे तो आ करोड़ियानुं जाळुं छे आ करोड़ियानुं घर छे तो तमे एवुं बीजा कोई जीवजंतुनुं घर बनावी शको हवे आगळ जोईए हवे नीचे जोईए वांदराने वाजता न आवडे अने पोटला टपके टप परथी जवाब लखो આપણો પહેલો પાઠ કયો હતો વાંદરાને વાંચતા ન આવડે અને બીજો પાઠ પોટલા ટપકે ટપ એના પરથી જવાબ લખવાના છે બરાબર આ વાક્યો કોણ બોલ્યું હશે તેનો અવાજ કરો અને તેનું નામ લખો આ વાક્ય કોણ બોલ્યું છે એ આપણે લખવાનું છે બરાબર તો એ ભાગે ઠંડી એ ભાગે ઠંડી એવું કોણ બોલ્યું હતું તો ખટખટ વાંદરા ભાઈ તો અહીંયા લખીશું આપણે ખટખટ વાંદરા ભાઈ ખટખટ વાંદરા ભાઈ એવું બોલ્યા હતા બે મારા ઘરમાં તો વાંદરા ભાઈ સમાય જ નહીં આવું કોણ બોલ્યું હશે કે મારા ઘરમાં તો વાંદરા ભાઈ સમાય જ નહીં તેવું સુગરીબેન સુગરીબેનના ઘરમાં વાંદરા ભાઈ સમાય જ નહીં તો અહીંયા લખીશું સુગરી આવડી અમથી સુગરી આવડા મોટા મને સલાહ આપે છે એવું કોણ બોલ્યું ખટખટ વાંદરાભાઈ વાંદરાભાઈને થાય છે આટલી નાની અમથી સુગરી અને પાછી મને સલાહ આપવા નીકળી છે ખટખટ વાંદરાભાઈ હવે ચોથું બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને એવું કોણ બોલ્યું હશે સુગરીબેન એમને બહુ ચિંતા થતી હતી ને વાંદરાભાઈની તો અહીંયા સુગરી ચલો પાંચ વાંચવા બેસો તો મમ્મી પપ્પા એવું કોણે કીધું હશે બોલો તો વાંચવા બેસો તો મમ્મી પપ્પા આપણને મમ્મી પપ્પા વાંચવા બેસવાનું કહેતા હોય છે પણ અહીંયા તો મમ્મી પપ્પાને કીધું છે તો ટીકુબહેન વાંચનના શોખીન હતા ને તો અહીંયા આવશે ટીકુ બહેન પછી આગળ છો આવો બધા દીવાને દેખાડી દો કે આકાશમાં એના એટલાનું રાજ નથી એવું કોણ બોલ્યું મોટું વાદળું
કે ચલો આવો બધા બતાડી દઈએ સૂરજને કે એના એટલાનું રાજ આકાશમાં નથી. સાત, એ જુઓ વીજળી ઝબકે છે, ઝૂકે છે, એ જુઓ વીજળી ઝૂકે છે. તો એવું કોણ બોલે છે કે વીજળી ઝબકે છે? તો એવું બોલે છે લોકો. નીચે લોકો શું કહે છે કે વીજળી ઝબકે છે. હવે આગળ જોઈએ, ચલો આવે જોઈએ આપણે આગળ. નકામા શબ્દ ચેકી સાચું વાક્ય બનાવીને લખો. અહીંયા વધારાના શબ્દ ચેકી સાચું વાક્ય બનાવવાનું છે. મેં શૂન્ય એક બે ચોટલો ચોટલા ગૂંથ્યા છે. તો મેં શૂન્ય ના આવે, એક નહીં, મેં બે ચોટલો તો આવશે નહીં, મેં બે ચોટલા ગૂંથ્યા છે. તો હવે અહીંયા જવાબ તમારા જાતે લખવાનું છે. શૂન્ય એક અને ચોટલા ઉપર શું આવશે? ચેકું. મેં બે ચોટલા ગૂંથ્યા છે, બરાબર. હવે બીજું જોઈએ. રિક્ષામાં ત્રણ બે પૈડા પૈડું હોય, બોલો શું હોય? રિક્ષામાં કેટલા પૈડા હોય? ત્રણ, એટલે બે ઉપર ચેકો મારીશું. ત્રણ પૈડા હોય, પૈડું ઉપર શું આવશે? ચેક. તો રિક્ષામાં ત્રણ પૈડા હોય, બરાબર. તો એ રીતે નીચે લખવાનું છે. ત્રણ, પંખાને બે ત્રણ પાંખ પાંખ્યા છે. તો પંખાને કેટલા પાંખ્યા હોય? ત્રણ પાંખ્યા હોય. બે ઉપર ચેકીશું અને પાંખ ઉપર પણ ચોખી ચેકો મારીશું. શું હોય છે? પાંખ્યા હોય છે, બરાબર. તો પંખાને ત્રણ પાંખ્યા છે. હવે ચોથું જોઈએ. સૃષ્ટિ એક હિસ્સામાં એક ચાર આંબળા આંબળું મૂક્યા, તો શું આવશે? સૃષ્ટિ એક હિસ્સામાં એક ચાર આંબળું, તો સૃષ્ટિ એક હિસ્સામાં ચાર આંબળા મૂક્યા, એમ સાચું વાક્ય બનશે. પાંચ, શાળાની ઘડિયાળમાં શૂન્ય બે ત્રણ કાંટા કાંટો છે. તો શાળાની ઘડિયાળમાં શૂન્ય ઉપર ચેકો, બે ઉપર ત્રણ કાંટા છે. શાળાની ઘડિયાળમાં ત્રણ કાંટા છે, બરાબર. તો આ રીતે તમારે સાચું વાક્ય બનાવીને લખવાનું છે. હવે નીચે જોઈએ. હવે નીચે ખડખડાટ. ધ્રુવ કહે, સર પેન્સિલમાં દીર્ઘ ઈ આવે કે હ્રસ્વ ઈ? શિક્ષક, હ્રસ્વ ઈ. ધૈર્ય, મને તો દીર્ઘ ઈ કહી હતી. શિક્ષક, તારી પેન્સિલ લાંબી હતી ને, એટલે તને દીર્ઘ ઈ કહી હતી. વિદ્યાર્થી મિત્રો, તો તમારે પેજ નંબર 47, 48 અને 49 ચોપડીમાં પૂરવાનું છે.